દરેક ફોટોગ્રાફર તેમની આગવી અદામાં જુદા જુદા વિષયો આધારિત ફોટોગ્રાફી કરતા હોય છે. ત્યારે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં રહેતા અનુરાગભાઈ સાગર વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી માટે ખાસ જાણીતા છે. ખાસ વાત તો એ છે કે તેમની ફોટોગ્રાફીમાં તમને ગુજરાતનું સ્ટેટ પક્ષી લેઝર ફ્રેમિંગો, સારસ ક્રેન જેવા પક્ષીઓ સૌથી વધુ જોવા મળે છે. નમસ્તે, મારું નામ અનુરાગ સાગર છે. હું બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ છું. હું બિઝનેસમેન છું અને કમ્પ્યુટર્સનો બિઝનેસ 25-26 વર્ષથી કરી રહ્યો છું. મારી ફોટોગ્રાફીની જર્ની કહી શકો તો 10th સ્ટેન્ડર્ડથી સ્ટાર્ટ થઈ. નાનો કેમેરા ત્યારે મારા ફાધરે લઈને આપ્યો હતો, કોડાક કેમેરા, હોટશોટ જે નાનો હતો. એ પછી સેમસંગનો ડિજિટલ કેમેરા આવ્યો, એ પછી કેનનનો પોઈન્ટ એન્ડ શૂટ કેમેરા લીધો, એ પછી કેનનનો એક હાયર એન્ડ કેમેરા લીધો, અને અત્યારે એક નવો કેમેરા મેં મિરરલેસ બસ હમણાં જ બાય કર્યો છે. મને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ સિરિયસ ફોટોગ્રાફી કહો તો 2015-16 થયો, જ્યારે અમને ગીર ફાઉન્ડેશનમાં બર્ડનો વર્કશોપ હતો. ત્યાં અમે ગયા અમે લોકો ગ્રુપ સાથે, અને ત્યાં બર્ડ્સ વિશે વધારે માહિતી મળી. એ લોકો બિહેવિયર શું છે, એ લોકોનું નોમેનક્લેચર ખબર પડી, અને ધીમે ધીમે ખબર પડી કે આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં કેટલા બધા બર્ડના સ્પીશીસ અવેલેબલ છે. તો એ જાણ્યા પછી અમને એવું થયું કે ના, નોર્મલ ફોટોગ્રાફી કરીએ છીએ એના કરતાં બર્ડની ફોટોગ્રાફી કરીએ તો વધારે ગમશે અમને. અને મને એ બર્ડનું બિહેવિયર, લોકોની સાઇઝ નાનીથી મોટી લઈને કેટલા કેટલા અલગ ટાઈપના સ્પીશીસ છે એ જાણવાની ઘણી મજા પડી. અને ઓલવેઝ સરપ્રાઈઝ થઈ કે બર્ડ તમને ઓલવેઝ કંઈ ને કંઈ નવું શીખવાડીને જાય, તો એની ફોટોગ્રાફી કરવાની મને બહુ જ ગમે છે. હવે ઇનિશિયલી એવું હતું કે ફોટોગ્રાફી અમે થોડીક કરતા, પણ જેમ જેમ વધારે મને નોલેજ મળતું ગયું ને ગુજરાતના અલગ અલગ જગ્યાએ અમે લોકો વિઝિટ કરવા લાગ્યા, ત્યારે ખબર પડી કે બાયોડાયવર્સિટી આપણી ગુજરાતની કેટલી મોટી છે અને ત્યાં કેટલા ડિફરન્ટ સ્પીશીસ ઓલ ધ યર આવે છે. સમરમાં અલગ ટાઈપના હોય, રેની સિઝનમાં અલગ હોય, વિન્ટરમાં જ્યારે માઇગ્રેશન્સને ચાલુ થાય ત્યારે અઢળક પક્ષીઓ ગુજરાતમાં અને ઇન્ડિયામાં આપણને જોવા મળે છે. બર્ડની ફોટોગ્રાફી અરાઉન્ડ 8-9 વર્ષથી કરું છું, અને અમે ડિફરન્ટ લોકેશન્સ ઉપર જઈએ છીએ. જેમ કે ગુજરાત આપણે અમદાવાદની આજુબાજુમાં થોળ છે, નળ સરોવર છે, નવા ગામ છે, ભેરાઈ છે, વડલા છે, વસાઈ ગામ છે, એ ડિફરન્ટ લોકેશન્સ છે જ્યાં અમે બર્ડિંગ માટે જઈએ છીએ. પ્રિફરેબલ ટાઈમ અમે એવું રાખીએ કે સવારે જઈએ, કારણ કે ત્યારે ગોલ્ડન અવર્સ હોય, ત્યારે લાઇટ બર્ડ્સ ઉપર બહુ સરસ રીતે આવે. બર્ડ્સ બી સવારે ઉઠીને ફ્રેશ થઈને આવ્યા હોય તો સરસ મૂડમાં હોય, એ લોકોનું ફીડિંગ બિહેવિયર હોય, એ લોકોનું જેમ કે વિન્ટર સિઝન હોય તો ત્યાં ટ્રીના એનો પર આવીને બેસે, સનબાથ લે, એ ટાઈમમાં ફોટોગ્રાફી કરવાની ખૂબ જ મજા આવે. અત્યાર સુધીમાં મેં અરાઉન્ડ 300+ સ્પીશીસ આઈડેન્ટિફાઈ કરેલી છે, એમાંના ઘણા બધાના ફોટોગ્રાફ્સ લીધેલા છે. એમાં મને જે તમે કહો ફેવરેટ જે મારો ફોટોગ્રાફ જે હોય એ પાડવા ગમે, એ મને ફ્લેમિંગોઝના ગમે છે, 12-headed ગૂસના ગમે, જે વિન્ટર માઇગ્રેટરી છે, જે હિમાલયને ક્રોસ કરીને આપણે ગુજરાતને ઇન્ડિયામાં આવે છે, તો એ જે માઇગ્રેટરી બર્ડ્સ છે એ લોકોના ફોટોગ્રાફ્સ લેવાનું વધારે ગમે મને. બીજું જે ગમે છે મને, સારસ ક્રેન ગમે છે, જે આપણે આણંદ અને ખેડા જિલ્લામાં ઘણા જોવા મળે છે, અને એ હ્યુજ બર્ડ છે, અને એ જ્યારે ફ્લાઇટમાં હોય ત્યારે તમને એનો ફોટોગ્રાફ લેવાની ખૂબ જ મજા આવે. આપણું ગુજરાતનું એક સ્ટેટ બર્ડ છે જે ફ્લેમિંગોઝ છે. ઇન્ડિયાના જેટલા બી સ્ટેટ્સ છે એ લોકોના પોતપોતાના સ્ટેટ બર્ડ હોય છે, એમાં ગુજરાતનું છે એ ફ્લેમિંગો છે. અને આપણી કચ્છની બોર્ડર લિટલ રન ઓફ કચ્છ, ને ત્યાં ફ્લેમિંગોઝનું મોટું ત્યાં નેસ્ટિંગ ને એવું થતું હોય છે. હવે એક યાદગાર મુમેન્ટમાં અમારે આ જાન્યુઆરી 2024 ત્યાં સર્વેમાં અમે ગયા હતા BCST તરફથી, અને અમને એક એરિયા આપવામાં આવ્યો હતો, અને ત્યાં અમારે બર્ડનું કાઉન્ટ માટે જવાનું હતું. તો અમારું 3 જણનું ગ્રુપ હતું, અને અમે ત્યાં કાઉન્ટ માટે ગયા બપોરના ટાઈમે, ભર બપોરે. ઇનિશિયલ એવું તો કલાક એક અમે ચાલી આવીશું પણ અમને કંઈ જ ના મળ્યું, પણ ધીમે ધીમે અમે આગળ ગયા ત્યારે એક વ્હાઇટ બેલ્ટ દેખાયો ત્યાં ખારા ખારા પટમાં. ત્યાં હજી થોડાક વધારે પાસે ગયા ત્યારે ખબર પડી, ઓહો આ તો બધા ફ્લેમિંગોઝ છે.
હજી વધારે પાસે ગયા અને અમે કાઉન્ટિંગ ચાલુ કર્યું તો રફલી અમને કહો તો એસ્ટિમેશન અમારો 2 લાખથી વધારે ફ્લેમિંગોઝ અમને ત્યાં જોવા મળ્યા. એ બધા લેસર ફ્લેમિંગોઝ હતા અને એ દ્રશ્ય મેં મારા લાઈફમાં આટલા બધા ફ્લેમિંગોઝ ફર્સ્ટ ટાઈમ જોયા અને અત્યાર સુધીનો મારો આ યાદગાર મોમેન્ટ એનો કહેવાય. એ ફ્લેમિંગોઝ સાથે ત્યાં પાછળ અરાઉન્ડ 30,000 પેલિકન્સ બી હતા, એ બી આટલા બધા અમે ક્વોન્ટિટીમાં ફર્સ્ટ ટાઈમ જોયા.